ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇસરોને ચંદ્રયાન 3 અને આદિત્ય L1 મિશન પછી ગગનયાન મિશનની તૈયારીમાં બીજી મોટી સફળતા મળી છે. ભારતીય સ્પેસ એજન્સીએ જાણકારી આપી છે કે ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ આજે પૂર્ણ થયું છે. CE-20 ક્રાયોજેનિક એન્જિન હવે ગગનયાન મિશન માટે હ્યુમન રેટેડની છે અને નોંધનીય છે કે ઇસરો આ મિશન દ્વારા ભારતીય અવકાશ યાત્રીઓને ભ્રમણ કક્ષામાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ અંગેની જાણકારી આપતા ઇસરોએ જણાવ્યું કે CE-20 ક્રાયોજેનિક એન્જિન હવે ગગનયાન મિશન માટે હ્યુમન રેટેડ છે. વધુમાં કહ્યું હતું કે કઠોર પરીક્ષણ પછી એન્જિનની કાર્યક્ષમતા જાહેર કરવામાં આવી છે. તો આ એન્જિન LV-M3 વાહનના અપાર સ્ટેજને તાકાત આપશે. ઇસરોના જણાવ્યા અનુસાર CE-20 એન્જિનને હ્યુમન રેટેડ ધોરણ હેઠળ યોગ્ય બનાવવા માટે 4 એન્જિનને અલગ અલગ પરિસ્થિતિમાં 39 હોટ ફાયરિંગ ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું છે. આ પ્રક્રિયા 8,810 સેકન્ડ સુધી ચાલી હતી. ખાસ વાત એ છે કે યોગ્યતા હાંસલ કરવા માટે એન્જિનને 6,350 સેકન્ડ સુધી આ પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે.